રાજકોટ આરટીઓ કચેરીમાં જાણે વિવાદ ડામવાનું નામ જ નથી લઈ રહ્યું રાજકોટ ડ્રાઇવિંગ સ્કૂલ એસોસિએશન દ્વારા વાહન વ્યવહાર મંત્રીને પત્ર લખવામાં આવ્યો છે આરટીઓમાં ડ્રાઇવિંગ ટેસ્ટ પારદર્શક બનાવવા માંગ કરાઈ છે ટેસ્ટિંગ ટ્રેક પર ઝાડ નમી ગયા હોવાનો પણ ઉલ્લેખ કર્યો છે ઝાડની ડાળીઓ પર બરાબરને કારણે ટ્રેક પરના વાયરો તૂટી જાય છે વાયર તૂટવાને કારણે સીસીટીવી અને સેન્સર અવારનવાર બંધ થઈ જાય છે અરજદારો માટે કોઈ વ્યવસ્થા ન હોવાનું પણ એસોસિએશનના પ્રમુખે જણાવ્યું હતું રાજકોટનું જે આરટીઓ કચેરી છે તે અવારનવાર વિવાદમાં આવતી હોય છે ત્યારે વધુ એક વખત છે તે વિવાદ સામે આવ્યો છે અને મહત્વનું છે કે જે ટેસ્ટ માટે આવતા જે અરજદારો હોય છે તેમને અવારનવાર હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે આપણી સાથે એક જાગૃત નાગરિક અને કહી શકાય કે જે એસોસિએશનના પ્રમુખ છે તેમની સાથે વાત કરશું બાપુ જે રીતની અવારનવાર આરટીઓમાં ટ્રેક બંધ થઈ જવું તો નોર્મલ બની ગયું છે એ સિવાયની કેવી કેવી સમસ્યાઓ પડે છે અત્યારે જો બેનો દીકરીઓને અહીંયા આવવું હોય તો એક્સ્ટ્રા લાઈન નથી લેડીઝ માટેની બીજા નંબરની અંદર અહીંયા પબ્લિક ટોયલેટ નથી પાણીની કોઈ વ્યવસ્થા નથી બરાબર સિટિંગ તમે જોશો તો એ પાછળની સાઈડ છે અહીંયા કોઈ જાતની સિટિંગ એરેન્જમેન્ટ નથી બરાબર અને જે કહેવાય રજીસ્ટ્રેશનની વિન્ડો છે ત્યાં એક જ કર્મચારી મૂકવામાં આવ્યો છે અને તમે જઈ શકો છો જે પારદર્શકતાની વાત કરીએ તો જે જગ્યાએ તમને આખું આ ક્લિયર દેખાતું નથી અહીંયા કાલ સવારે કોઈ પણ કંઈ થશે તો એનું જવાબદાર કોણ તંત્ર છે કે પછી કોઈ અધિકારીએ છે ખાસ કરીને બાપુ જે ઝાડવા ઉગી ગયા છે ટ્રેક ઉપર એને લઈને ઝાડવાના હિસાબે ઘણીવાર કેમેરાના વાયર તૂટી જાય છે ઘણી વખત આર એફ આઈડી માથે ઝાડવા પડવાથી આર એફ આઈડી ઉડી જાય છે તો અમે તંત્રને એ કહીએ છીએ કે આ થોડું ક્લિયર કરાવે જેથી કરીને ટ્રેક અવારનવાર બન ન પડે અને લેડીઝ માટે થોડીક વ્યવસ્થા અલગ લાઇનની કરવામાં આવે બરાબર કારણ કે અહીંયા રજીસ્ટ્રેશનની વિન્ડો જોશો એમાં આપણે એક જ લાઇન આપવામાં આવેલી છે અને મારો એક પ્રશ્ન એ છે કે જીઆઈએસએફના લોકો જે છે અહીંયા શું એ ટ્રેક લઈ શક ટ્રેકમાં અંદર એમની ડ્યુટી છે કે બહારની સાઈડ છે એક એ અધિકારીને સવાલ હશે બાકી તમે જોવો છો કે આ થોડુંક ચોખ્ખું હશે તો એ પૂરું આવશે અને અત્યારે આપણે વિડીયો રૂમ જોશો તમે જે ડ્રાઇવિંગ ટેસ્ટ દેવા લોકો આવી રહ્યા છે તો વિડીયો એ આપણે બંધ છે બરાબર અવારનવાર અમે આરટીઓ સાહેબને રિક્વેસ્ટ તો કરેલી છે મૌખિક જાણ કરેલી છે લેખિત પત્ર વ્યવહાર કરેલો છે એના માટે એના સંદર્ભે સાહેબે આજ દિવસ સુધી અમને કોઈ વ્યવસ્થિત જવાબ નથી આપેલો અત્યારે આપણે કોઈને રજૂઆત કરેલી છે અત્યારે મેં ત્રણ બે પાંચ તારીખે જ સાહેબને ઇન્વર્ટ કરીને અરજી આપેલી છે સીઓટી કમિશનર સાહેબને એ અરજીનો મેલ કરેલ છે આપણા હોમ મિનિસ્ટર સંઘવી સાહેબને પણ મેલ કરેલો છે અરજીનો બરાબર ચોક્કસ તો રાજકોટ પાર્ટીનો કચેરી છે તે અવારનવાર કોઈને કોઈ કારણે છે તે ચર્ચામાં રહી છે ત્યારે હવે કહી શકાય કે ટ્રેક અવારનવાર છેલ્લા ઘણા સમયથી જો કે ટ્રેક બંધ હતો અને હવે ટ્રેક શરૂ થઈ ચૂક્યો છે પરંતુ જે ટ્રેક ઉપર છે તે જાડી ઝાખરા છે તે હાલ જોવા મળી રહ્યા છે મહત્ત્વનું છે કે જાગૃત નાગરિક તરીકે જે રજૂઆત છે તે હર સંઘવી એટલે કે મંત્રી સુધીની રજૂઆત છે તે પણ હાલ કરવામાં આવી છે કેમેરામેન પ્રવીણ પરમાર સાથે શુભમ ભટ્ટ ગુજરાત ન્યૂઝ રાજકોટ